જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આજનો આપણો ટોપિક છે સ્વાધ્યાયનો પ્રથમ દાખલો. રકમ જોઈએ 5×10⁻⁸ કુલમ્બ અને −3×10⁻⁸ કુલમ્બ ના વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે આવેલા છે. તો બે વિદ્યુત ભારો પ્રથમ નામ આપીએ Q1. Q1 કેટલા છે? 5×10⁻⁸ કુલમ્બ. બીજો Q2 બરાબર −3×10⁻⁸ કુલમ્બ અને તેમની વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર એટલું આપેલું છે. આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર કયા બિંદુ અથવા બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ધારો. આગળ ઉદાહરણનો દાખલો, બીજો દાખલો આપણે જોઈ ગયા. સેમ તેવો જ દાખલો કે બે વિદ્યુત ભારો તેમને જોડતી રેખા પર આવેલા એવા બિંદુઓ શોધવાના કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. હવે તે જ દાખલાની જેમ 3 શક્યતા મળે. બે વિદ્યુત ભારો તેમાંથી પ્રથમને Q1 ને એ બિંદુ આગળ મૂકું, Q2 ને બી બિંદુ આગળ, તેમની વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર. તો એ ની ડાબી તરફ કોઈ બિંદુ મળશે, એ અને બી ની વચ્ચે મળે અને બી ની જમણી તરફ બિંદુ મળે. હવે આગળ જોઈ ગયા તે જ પ્રમાણે પી બિંદુ આગળ કોઈ દિવસ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે નહીં. આગળ કીધું તેમ કે બે વિદ્યુત ભાર હોય, એક ધન અને એક ઋણ હોય, તો તેમને જોડતી રેખા પર બે બિંદુઓ એવા મળે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તેમાંથી એક બિંદુ ક્યાં મળશે? બે વિદ્યુત ભારોની વચ્ચે ગમે ત્યાં. અને બીજું બિંદુ ક્યાં મળે? નાના વિદ્યુત ભાર તરફ, ડાબી અથવા તો જમણી. તો આપણો નાનો વિદ્યુત ભાર કયો છે? મૂલ્ય 3, જો 3 એટલે Q2, તો Q2 એટલે બી. તો બી પાસે એક બિંદુ એવું મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? શૂન્ય થાય. એટલે ક્યુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય અને આર પાસે, પી પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થતું નથી. હવે પ્રથમ શક્યતા આપણી, તો ક્યુ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન VQ બરાબર કેવા છે? 0. હવે ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન ક્યારે શૂન્ય થાય? એના લીધે ક્યુ આગળ ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન અને બી ના લીધે ક્યુ આગળ ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન, એ બંનેનું પરિણામે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કરવાનું છે. તો બંનેના મૂલ્ય સમાન હોય અને એક ધન અને એક ઋણ હોય તો જ વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? શૂન્ય થાય. બીજી રીતે કરવું હોય તો ક્યુ બિંદુ આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય? એના લીધે ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન વત્તા બી ના લીધે ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન. પણ ક્યુ નું આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? 0. તો એના લીધે ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો પહેલા ધારીએ કે એ થી ક્યુ નું જે અંતર કરું તેને હું એક્સ ધારી લઉં. ટોટલ અંતર 16 સેન્ટીમીટર, આ એક્સ સેન્ટીમીટર. તો આ અંતર કેટલું થાય? 16 − 1 સેન્ટીમીટર થશે. તો એના લીધે ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન એટલે કે ક્યુ બાય આર. તો કે ક્યુ એટલે Q1 છેદમાં એ થી ક્યુ નું અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર એટલે × 10⁻², મીટરમાં કન્વર્ટ કર્યા, પ્લસ કે Q2 એટલે કે બી ના લીધે ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે કે ક્યુ બાય આર. એટલે ક્યુ કેટલા લેવાના? Q2. અને અંતર કેટલું લેશું? 16 − 1 × 10⁻². હવે આ જે Q2 છે એ તો કેવા છે? માઇનસ છે. તો અહીંયા શું આ Q2 ની કિંમત મૂકીએ? જાઓ કે ના કે રહેવા દઈએ. Q1 ની કિંમત કેટલી? 5×10⁻⁸ × 10⁻², વત્તા કે Q2 ની કિંમત −3×10⁻⁸. હવે કે Q2 ની કિંમત મૂકી અને અંતર જે હતું તે ±, થશે અને માઇનસ સામેની બાજુ જશે તો પ્લસ. આ દાખલો આપણે ઉદાહરણના દાખલા કરતા અલગ રીતે ગણીએ છીએ. ઉદાહરણના દાખલામાં ડાયરેક્ટ શું કરેલું હતું? VA અને VB ને સરખાવી દીધા. તો અહીંયા પણ સેમ જ થશે. VB કેવા છે? માઇનસ. તો માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ, એટલે VA અને VB ને સરખાવવાના જ છે. જાણી જોઈને આ દાખલો આપણે બીજી મેથડથી કરીએ છીએ. હવે પ્લસ માઇનસ માઇનસ, માઇનસ સામેની બાજુ જાય તો પ્લસ, એટલે આખું પદ ક્યાં આવી જશે? ડાબી તરફ. તો કે ગુણ્યા, હવે આ તો પ્લસ થઈ જવાનું, 3×10⁻⁸ છેદમાં 16 − 1
ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ભાગ્યા એક્સ ગુણ્યા 10 ની માઇનસ 2. બંને બાજુથી કે કેન્સલ, માઇનસ 2 ઘાત કેન્સલ અને માઇનસ 8 ઘાત પણ કેન્સલ. ઉપર બાકી શું રહેશે? ઉપર 3 અને છેદમાં શું બાકી રહેશે? 16 ગુણ્યા એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ ઉપર 5 અને નીચે એક્સ. હવે આ એક્સ ક્યાં ગણવા છે? ઉપર, એટલે શું થશે? અહીંયા 3x ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 16, 16 પચાસ 80 ગુણ્યા 5 ગુણ્યા એક્સ એટલે 5x માઇનસ 5x પેલી બાજુ જાય તો પ્લસ 5x, માટે 5x પ્લસ થઈ જવાના. 3x તો છે જ, પ્લસ 3x અને આ બાજુ કેટલા રહી ગયા? 80. તો 5x પ્લસ 3x 8x ઇઝ ઇક્વલ ટુ 80, માટે એક્સ ઇઝ ઇક્વલ કેટલા થશે? 80 ડિવાઈડ બાય 8 એટલે 10 સેન્ટીમીટર. આમ એક્સ એ તો શું હતું? એ થી અંતર, એટલે એ એટલે Q1. Q1 થી કેટલા અંતરે? 10 સેન્ટીમીટર અંતરે. હવે આ અંતર 16 હોય, આ 10 હોય, તો આ કેટલું થશે? 16 ઓછા 10 એટલે 6 સેન્ટીમીટર. આમ Q1 થી 10 સેન્ટીમીટર અથવા Q2 થી 6 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? 0 થશે. હવે બીજી શક્યતા, આર બિંદુ આગળ. તો આર બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 0 થાય તેના માટે શું થાય? એના લીધે આર આગળ વિદ્યુત સ્થિતિમાન અને બી ના લીધે આર આગળનું વિદ્યુત સ્થિતિમાન, એ બંને કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. સેમ આ રીતે કરીએ તો આર બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન વી ઓફ આર બરાબર કેવા છે? 0. હવે આર આગળનું વિદ્યુત સ્થિતિમાન વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ એ નું વિદ્યુત સ્થિતિમાન વત્તા બી ના લીધે ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન. પરંતુ બી નું વિદ્યુત આ કેવું છે? 0 વી એ. પરંતુ બી નું વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? ઋણ. કેમ કે એ ઋણ વિદ્યુત ભાર છે ને બી આગળ, એટલે માઇનસ વીબી થશે. માઇનસ વીબી આ બાજુ આવે તો પ્લસ, માટે વીબી ઇઝ ઇક્વલ ટુ વી એ. હવે આપણે એવું ધારીએ કે એ બિંદુથી જે આર બિંદુ ખરો તેનું અંતર વાય છે, એ થી કેટલા અંતરે? વાય જેટલા અંતરે આર બિંદુ આવેલું છે. હવે આ અંતર વાય છે, આ અંતર 16 સેન્ટીમીટર, તો આ અંતર કેટલું થાય? વાય માઇનસ 16 થવાનું, એટલે વાય ઓછા 16 સેન્ટીમીટર થશે. તો બી નું વિદ્યુત સ્થિતિમાન એટલે કે બી ને કારણે આર આગળ ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન, તો કે ક્યુ એટલે બી આગળ નો વિદ્યુત ભાર Q2 છેદમાં બી અને આર વચ્ચેનું અંતર વાય માઇનસ 16 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવો તો 10^-2 ઇઝ ઇક્વલ ટુ એના લીધે આર આગળનું વિદ્યુત સ્થિતિમાન કે Q1 અપોન અંતર વાય, ને મીટરમાં ફેરવો તો 10^-2. 10^-2 કેન્સલ, કે કેન્સલ. કિંમત મૂકીએ Q2 નું, ખાલી મૂલ્ય મૂકવાનું. આ પદ્ધતિ કરો તો માત્ર મૂલ્ય અને આ પદ્ધતિ કરો તો ચિહ્ન સાથે મૂકવું. Q2 ની કિંમત 3^-8 અપોન વાય માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ Q1 5^-8 અપોન વાય માઇનસ 8 કેન્સલ. હવે આ વાય કેન્સલ કરવાના નથી, કેમ કે અહીંયા વાય માઇનસ 16 છે. હવે વાય ઉપર જાય તો 3 × y, 3y ઇઝ ઇક્વલ ટુ 5 × y, એટલે 5y માઇનસ 5 × 16, 16 × 5 80. તો હવે શું થશે? માઇનસ 8 આ બાજુ જાય તો પ્લસ અને 3y પેલી બાજુ જાય તો માઇનસ. તો 5y તો છે જ અને 3y પેલી બાજુ જશે તો માઇનસ. તો 5y માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 80 પેલી બાજુ જાય તો પ્લસ 80. 5y માંથી 3y જાય તો 2y ઇઝ ઇક્વલ ટુ 80, માટે y બરાબર કેટલા થશે? 40 સેન્ટીમીટર. હવે y એ કોનાથી અંતર હતું? Q1 થી, એટલે કે Q1 થી 40 સેન્ટીમીટર અંતરે, અથવા Q2 થી જો અંતર માપવું હોય તો શું થાય? y માઇનસ 16, એટલે 40 માંથી 16 બાદ કરી દેવા, 40 માંથી 16 જશે તો કેટલા થશે? 24 સેન્ટીમીટર. આમ
બે બિંદુ મળશે, એક તો ક્યુ બિંદુ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, જેનું ક્યુ વન થી અંતર કેટલું મળશે, ક્યુ વન થી 10 સેન્ટીમીટર, ક્યુ ટુ થી 6, તથા બીજું એક બિંદુ મળશે આર કે જેનું ક્યુ વન થી અંતર 40 સેન્ટીમીટર, ક્યુ ટુ થી 24 સેન્ટીમીટર. હવે ક્યુ વન થી 40 કઈ બાજુ જવાનું છે, બી તરફ, ખાસ ધ્યાન રાખવું, કઈ બાજુ, બી તરફ ક્યુ વન થી, અને આ ક્યુ ટુ થી 24 સેન્ટીમીટર એ પણ કઈ તરફ જવાનું, બહાર તરફ, એ તરફ નથી જવાનું, એથી વિરુદ્ધ દિશામાં, એટલે આ અંતર કઈ બાજુ આવશે, બહાર તરફ. આ અંતર ખાસ લખવું, બાકી તો શું થાય, ક્યુ ટુ થી 24 સેન્ટીમીટર જમણી તરફ પણ હોઈ શકે ને ડાબી તરફ, આપણે કયું લેવાનું છે, માત્ર જમણી તરફ લેવાનું છે, માટે આ દિશા મેન્શન કરવી જરૂરી છે.